अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। ज्ञानी भगवान तो सुख कैसे के तू पहला नक्की कर के तारे सेना थी छूट हो जाए जेना थी कुदरत तने छुड़ावानी छे एना थी तारे छुटवानो प्रयत्न करवानी जरूर ये फरज जात भाग में आवे सेमा भाग आवे એટલે એમાં તારે પ્રયાસ કરવાની જરૂર તારે સેમાથી છૂટવાનું છે તું નક્કી કર તારે આ શરીર છોડવાથી છૂટવાનું છે તો એ કુદરત છોડાવવાની છે તારે આ સંજોગોથી છૂટવાનું છે તો એ કુદરત છોડાવવાની છે તારે સુખ દુઃખથી છૂટવાનું છે તો એ કુદરત છોડાવવાની છે તારે સંપત્તિ છૂટવાનું છે તો એ છોડાવવાની છે એટલે જે કુદરત છોડાવે છે એમાં તારે મહેનત કરવાની જરૂર નથી એ ફરજિયાત ભાગમાં આવે શેમાં આવે છે કર્મના ફળ રૂપે કેવું છે ફરજિયાત આયુષ્ય ફરજિયાત છે અને સંજોગો એટલે એમાં પ્રયત્ન કરવાની જરૂર પણ તારે શેમાંથી છૂટવાનું છે તો કે તું બંધાયો છે નથી શું આ સંજોગોથી નથી બંધાયો સંજોગો તો તીર્થંકરો ને હતા જ્ઞાનીઓ ને હતા નતા જન્મ થી મૃત્યુ સુધી બધા ને હતા એ લોકો નાના આપણને કેમ મળે છે તો કે તારે અજ્ઞાન થી છૂટવાનું છે અજ્ઞાન એટલે આટલી બધી લાઈફ ની અંદર બધા જ પ્રકારની સંજોગોની ક્રિયાઓ બધાએ કરવી પડી છતાં પણ એક પણ સંજોગ એમને બાધક ના થયો અને એ જ અવતારે મોક્ષે ગયા કારણ કે અજ્ઞાન હતું અજ્ઞાન હોય તો રાગવેષ થાય ને રાગવેષ થાય તો કર્મ બંધાય ને પણ મુદ્દામાં અજ્ઞાન નતું પછી હવે કે કઈ વસ્તુને આપણે અજ્ઞાન કહેવું અજ્ઞાન કેવું કોણે તો કે છે તું છું એ તું માનતો નથી અને તું નથી એને તું છું એવું માને છે એ પહેલું અજ્ઞાન એટલે કે હું શરીર છું આ પહેલું અજ્ઞાન પહેલા અજ્ઞાન કોણ સા હે કે મેં શરીર હું એ અજ્ઞાન હે દૂસરા અજ્ઞાન કોણ સા હે બીજું અજ્ઞાન કયું છે હું શરીરને ચલાવું છું અને ત્રીજું અજ્ઞાન કયું છે આ શરીર જે ભોગવે છે એ હું ભોગવું છું આ અજ્ઞાન છે શું છે હવે એ અજ્ઞાનને દ્રષ્ટિમાંથી કાઢવાનું છે સમજ કાઢવાનું છે ક્રિયામાંથી નહીં વાણીમાંથી નહીં વિચારોમાંથી નહીં વિઝનમાંથી દ્રષ્ટિમાંથી અજ્ઞાન કાઢવાનું એટલે શું કે પહેલું નક્કી કરવું પડશે કે હું શરીર નથી તો પછી જ્ઞાન શું છે તો કે હું શરીર નથી પણ શરીર થી હું કેવો શુદ્ધાત્મા છું પણ હું શરીર નથી એવું સ્વીકારું કઈ રીતે એક્સેપ્ટ કઈ રીતે કરું ના કહેવાથી તો સ્વીકારે નહીં અહંકાર એને લોજિક જોઈએ શું જોઈએ લોજિક નો મતલબ થાય કન્વિન્સ કરી શકે એવી ભાષા જોઈએ સ્વીકારીએ ખાલી શબ્દોથી ચાલે કે હું શરીર નથી એવું કહેવાથી એક્સેપ્ટ કરે એટલે આપણે આપણે સમજવું પડે કે હું શરીર નથી કઈ રીતે તો કે છે કે આ શરીર છે એની ડિઝાઇન કુદરતે બનાવી આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે એટલે બધાની ડિઝાઇન એક જ સરખી છે એટલે બધાને એક જ સરખા ડોક્ટર કામ લાગે ડિઝાઇન અલગ અલગ હોય તો અલગ અલગ ડોક્ટર જોઈએ બધાને એક જ ડોક્ટર કામ લાગે કારણ કે ડિઝાઇન અમેરિકામાં પણ આઠ ડિઝાઇન ને યુરોપમાં પણ અને આપણા એશિયામાં પણ ને કોઈ પણ ડોક્ટર બધે ઠેકાણે કારણ કે ડિઝાઇન
એક ડિઝાઇન ક્યારે હોય, માણસ બનાવે તો કે કુદરત બનાવે તો? એટલે પહેલી આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે, જેને આપણે કહીએ મેપ અથવા સ્ટ્રક્ચર, ફિઝિકલ નહીં પણ મેપ. હવે કહે છે કે મેપ તો બધાનું સરખું છે, આ હાર્ડવેર કોણે બનાવ્યું? પેલું સોફ્ટવેર હતું ડિઝાઇન, આ હાર્ડવેર છે. તો કહે છે કે આ હાર્ડવેર છે ને, એ હાર્ડવેર કોણે બનાવ્યું? સોફ્ટવેર તો કુદરતનું છે, હાર્ડવેર કોણ? તો કે આ હાર્ડવેર છે એ પંચ મહાભૂતોનું બનેલું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ, એ પંચ મહાભૂતો કોના છે? પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ, આ કોના છે? આપ બતાવો મેરે કો, ઓર કોઈ ઓપ્શન હૈ તો બતાવો. કુદરત કા નહીં હૈ અગર તો ઓર કોઈ ઓપ્શન બતાવો, તો ઇસકા હૈ હૈ તો ફિર એક હી હૈ, તો ફિર બોલને મેં ક્યા તકલીફ હૈ? ચાર પાંચ ઓપ્શન હૈ તો કન્ફ્યુઝ હોતે હૈ. તો પહેલું સોફ્ટવેર કુદરત નું, હાર્ડવેર પણ કુદરત નું. હાર્ડવેર માં પણ પંચ મહાભૂત છે, એ પણ કુદરત ના. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ, એ કુદરત નું. અચ્છા હવે આ હાર્ડવેર તો મને નાખ્યું, હવે આ હાર્ડવેર ને 100 વર્ષ જીવતું રાખવાનું. કેટલા વર્ષ? કર્મ પ્રમાણે. તો હવા, પાણી, ખોરાક પણ કોણ? બોલો, બીજો ઓપ્શન હોય તો તમારે બોલવાનો, હું કહું એવું નહીં, તમારે કહું કે આના દીકે આ છે, જો તમારી પાસે હોય તો. છે કોઈ ઓપ્શન? હવા, પાણી, ખોરાક કોણ? હવે 100 વર્ષ જીવતું તો રાખ્યું હવા, પાણી, ખોરાક થી, પણ 100 વર્ષ જીવતું કેમ રાખે છે? તો કે કર્મ ભોગવવા માટે. તો ભોગવવાના કર્મ ના સંજોગો કોણ આપશે બધા, સારા અને ખરાબ? કારણ કે આપણને ખબર, ગયા અવતારમાં કયા કર્મ કર્યા આપણને ખબર છે, પણ આ અવતારમાં ભોગવીએ છીએ, પણ એ ભોગવેલા કર્મો ના સંજોગ કોણ આપે છે? કાલે શું થવાનું છે આપણને ખબર છે, પણ કુદરત ને ખબર છે, કારણ કે સંજોગ કોણે આપવાના છે? અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? તો જન્મ થી મોત સુધી આ શરીર બનાવવું, આ શરીરનું સંચાલન કરવું અને આ શરીરનો એન્ડ લાવવો, આ ત્રણ રોલ કોણા છે? એમાં કોઈ જગ્યાએ આપણે આવીએ છીએ તો પછી આપણે આ શરીર હોઈ શકીએ? હોઈ શકીએ? માટે આપણે શરીર અને આ શરીરને બાળી નાખ્યા પછી આપણે છીએ, માટે પુનર્જન્મ છે. જો આપણે શરીર હોય તો એ બાળ્યા પછી આપણો જન્મ થાય, પણ આપણે શરીર, માટે પુનર્જન્મ છે. સમજાય છે? એટલે પહેલું નક્કી કરવું પડે સાયન્ટિફિકલી કે ખરેખર આપણે બોડી છીએ, બોડીના ઓપરેટર છીએ કે બોડીના ડિસ્ટ્રોયર આપણે છીએ. તો આ ત્રણમાંથી એક કે આપણે નથી, ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર ત્રણે આપણે નથી. માટે આપણે શરીર, આપણે શરીર હોય તો પુનર્જન્મ હોય, એટલે જે બળી જાય છે તે હું નથી અને હું બળતો, તો હું નથી બળતો એ કોણ હોઈ શકે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા બળે, માટે કન્ફ્યુઝન નીકળે છે કે હું શરીર નથી. પણ આ પહેલું કન્ફ્યુઝન, બીજું હું શરીરને ચલાવતો નથી. શરીરને કોણ ચલાવે છે? કુદરત ચલાવે છે. શરીર જે ભોગવે છે હું ભોગવું છું, તો કે આ શરીર ભોગવે છે. આત્મામાં કર્મ બાંધવાની અને કર્મ ભોગવવાની સ્વતંત્રતા બે માંથી એક કે નથી. સમજાય છે? એટલે કહેવાનો મતલબ, દરેક વસ્તુને સિદ્ધાંતથી એક્સેપ્ટ કરો. ચોપડીમાં લખ્યું છે એટલે નહીં, તમને કન્વિન્સ થવું જોઈએ ને. કોઈ તમને પૂછે છે કે હું શરીર નથી, આત્મા ચુકાયા આધારે, તો કે ચોપડીમાં લખ્યું છે એટલે, એ જવાબ કહેવાય? મારા ગુરુ કીધું છે એટલે જવાબ કહેવાય? એ લોજિક કહેવાય? એ તો મિકેનિકલ છે. તમે પોતે કન્વિન્સ થયા નથી એટલે કોઈને કન્વિન્સ કરાવી શકતા પણ. અને માટે આજનું યંગ જનરેશન આવી ચોપડીઓની વાતોને એક્સેપ્ટ કરતું કે એમાં કોઈ લોજિક જ નથી.
તમે બ્લાઇન્ડલી ફોલો કરો છો, કેવું કરો છો? કોઈ પ્રિન્સિપલ નથી. એટલે પહેલું જોઈએ કે હું શરીર નથી પણ હું આત્મા છું, પણ એની પાછળ લોજિક જોઈએ કે ખરેખર કઈ રીતે હું શરીર નથી. નાનીએ કીધું એટલે એવું નહીં, સિદ્ધાંત હોવો જોઈએ ને કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ એક્સેપ્ટ કરે. એટલે આપણે શરીર છીએ નહીં, શરીર ચલાવતા નથી, અને શરીર કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે. શા માટે આપ્યું? માનવીય કર્મો હશે તો મનુષ્યનું બોડી મળશે, પાશવી કર્મ હશે તો પશુયોનીનું બોડી મળશે, રાક્ષસી કર્મ હશે તો નરગતિનું બોડી મળશે, અને દૈવી કર્મો હશે તો દેવલોકનું બોડી મળશે. પણ બોડી કોણ આપે? હવે આ પાકું થયું કે ના થયું? એટલે હું શરીર છું એ ભ્રાંતિ, ભ્રાંતિ નીકળવી જોઈએ. એટલે પહેલું હું શરીર નથી પણ હું આત્મા છું, આ પહેલું અજ્ઞાન કાઢવું પડશે. બીજું અજ્ઞાન, આ શરીરને હું ચલાવું છું એ કાઢવું પડશે. આપણે ચલાવતા કોણ ચલાવે છે? અને ત્રીજું, શરીર જે ભોગવે છે તે હું ભોગવતો? હવે આ શરીરને હું ચલાવતો નથી, આ બધાના શરીરને કોણ ચલાવે છે બોલો? તો પછી રાગદેશ કરવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? કે તે આમ કર્યું, તે આમ બોલ્યું, તમે આવું બોલ્યા, તો પ્રશ્ન આવ્યો? બધાના શરીરને કોણ ચલાવે છે? બધાના મનોચન કાયને કોણ ચલાવે છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, મન વચન કાયાની અવસ્થા માત્ર. કેલી થઈ ગયું? કેલી થઈ ગયું કે નહીં? તો પેલું વાક્ય તો વાંચ્યું તું, પણ ટેલી કોને કર્યું તું? ટેલી થવું જોઈએ ને તો સાયન્સ કહેવાય ને. બધું જ તમે સંજોગ વગર વાણી બોલી શકો? સંજોગ પણ ઉભા કરે શું? વાત એક મેક જ આવી ગઈ. બોલવા માટે સરસ છે પણ પ્રેક્ટિકલી નહીં માં આવે. એટલે જ્યારે સંજોગ થાય ત્યારે આજે હાજર ના થાય. એટલે પ્રેક્ટિસ ની જરૂર છે. શાની જરૂર છે? જે વસ્તુ આપણે સિદ્ધાંતની સમજતા નથી, સિદ્ધાંતની સમજાઈ ગઈ છે ખરી પણ એની જાગૃતિ રહેતી નથી, એનું કામ આપણે આપણા વિઝનને આપણી દ્રષ્ટિને પાવરફુલ બનાવવાનું. કારણ કે ખોટું સમજીને પણ કેટલા અવતાર કાઢવા, એમ કહું છું, હું શરીર છું એવું સમજીને કેટલા અવતાર કાઢવા? કારણ કે એને બાળવાનું છે નક્કી કે નહીં, અને પાછું હું બળતો નથી એ નક્કી કે નહીં, તો પછી હું શરીર કઈ રીતે હોઈ શકું? આખી તો કોમન સેન્સ ની વાત છે ને. અને બાળવાનું ખરું કે નહીં? ખરું કે નહીં? તો પછી પુનર્જન્મ કોનો થશે? તો પછી આપણે આત્મા છે કે શરીર? તો પછી પ્રશ્ન ક્યાં છે? હવે આ સમજ્યા પછી મારી જાગૃતિ રહેતી નથી, તો જાગૃતિ વધારવાની છે. કેવી રીતે? ઉપયોગ કરવાથી જ વધે ને. કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરો તો જ આવડે ને. સાહેબ આ ગાડી ચલાવવી હોય તો પહેલે જ ચલાવતા આવડી જાય? પ્રેક્ટિસ કરવી પડે. કોઈ પણ તમારે ક્રિકેટ રમવી હોય તો પ્રેક્ટિસ કરવી પડે કે નહીં? સ્વિમિંગ કરવું હોય તો પ્રેક્ટિસ કરવી પડે કે નહીં? આ રસોઈ બનાવવી હોય તો પ્રેક્ટિસ કરવી પડે કે નહીં? તમારે ભણવું હોય તો પ્રેક્ટિસ કરવી, દરેકમાં પ્રેક્ટિસ થાય કે નહીં? ધંધો કરવો હોય તો એ પ્રેક્ટિસ જોઈએ કે પહેલે જ આવડી ના જાય? બધું પ્રેક્ટિસ જ તમને પરફેક્ટ બનાવે, વગર પ્રેક્ટિસ એ ના થાય. પહેલા સમજી લેવાની, પછી સમજ્યા પછી ઉપયોગ કર કરવાનો. ભલે ચૂકી જઈએ પાછું ગોઠવણી કરવાની, પાછું ચૂકી જઈએ પાછું ગોઠવણી કરવાની, એમ કરતા જ એક્સપર્ટ થાય ને. સમજાયું કે નહીં? આજે આપણે બિઝનેસ ઉપર બેઠા, આજે આજે બધું આપણને આવડી જાય, માલ એથી લેવાનો, માલ એથી ખરીદવાનો, આટલું તમને થોડું આવડ્યું. આજે તે પરફેક્ટ નથી આવડતું, થોડું આવડ્યું પછી વેપારીને ઓળખવાનું કે ખ્યાલ આવશે?
કે આંખો પરથી ક્યાં આવે એ રિક્વાયર ધ એક્સપિરિયન્સ એની ભાષા એની એટીટ્યુડ કઈ રીતે એની ઇન્ફોર્મેશન લેવી આ બધું પ્રેક્ટિસ જ આવે ને એકલું કે જોવાથી આવે અને દરેક વસ્તુમાં પ્રેક્ટિસ કરવાથી જ પરફેક્ટ સમજાયું એટલે આ શરીર જે છે એ શરીર એ કુદરતે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે શું છે ઇન્સ્ટ્રુમેન્ટ કર્મ ભોગવવાનું સાધન કુદરતે આપ્યું છે આપણે નહીં કોઈ માણસ એવું નક્કી કરે કે મારે નરગતિ જવું છે તો કોણ નક્કી કરે કુદરત નક્કી કરે તો ભાઈ બોડી કોણ આપે આપણે કે કોણ મારે નરગતિ જોઈએ છે બોડી કુદરત જ નક્કી કરે તો મનુષ્યનું બોડી કોણ નક્કી કરે પશુનું બોડી દેવલોકનું બોડી નક્કી પણ એક આપે એટલે આના ઉપરથી એક તો નક્કી થાય છે ને કે આ આપણે નથી એમ કહું છું મારે પેલા પાકું કરાવું છે કે આ આપણે નથી ચારે ગમતે માંથી ગમે ત્યાં હોઈએ પણ આ આપણે નથી આ શરીર કર્મ ભોગવવાનું સાધન અને જેવા કર્મ પતી જાય એટલે એને બાળી નાખવાનું આટલું તો સમજાય છે ને કે અમાર મુશ્કેલ લાગે સમજવાનું એટલે પહેલું અજ્ઞાન કાઢવું પડશે કે હું શરીર છું બીજું આ શરીરને હું ચલાવું છું હું નથી ચલાવતો કુદરત ચલાવે છે કયા આધારે કયા અવતારના કુદરત પણ એની મરજીથી ચલાવતો હવે જો કુદરત જ બધાના શરીરને ચલાવતું હોય શરીર એટલે મનોવચન કયા જાણે આવી ગયું તો પછી આ જગતમાં કોઈ પણ વ્યક્તિ ગમે તે કરે એના માટે જવાબદાર કઈ રીતે હોય જો આ બધાના મન વચન કાયાને કુદરત જ ચલાવે છે તો પછી જવાબદાર કઈ રીતે હોય જે કઈ કરે છે એના માટે સારું અથવા ખરાબ જે કઈ કરે છે એના માટે જવાબદાર કેવી રીતે હોય જયારે એનો સંચાલક જ કુદરત છે તો કૈકેયીના નિમિત્તે રામને વનવાસ થયું એ રામની દ્રષ્ટિ હતી ને આપણે જયારે રામાયણ સાંભળીએ ત્યારે કૈકેયીને દોષિત જોઈએ એ આપણી દ્રષ્ટિ છે ના હું જાણું તો કિંમત સંજોગોની છે કે દ્રષ્ટિની છે એટલે રામ મોક્ષે ગયા ને આપણે અહીંયા ફરીએ છે તો કિંમત શેની છે દ્રશ્યની છે દ્રષ્ટિની તો સુધારવાનું શું છે સમજાય છે જો કરતા જ નથી તો દોષિત કેમ કરતા નથી તો દોષિત કેમ સમજાય એટલે મારો કહેવાનો મતલબ આ મન વચન કાયાથી જન્મથી મોત સુધી જે કંઈ પણ થાય છે એ બધું જ કુદરતી રચના છે તમામ મન વચન કાયાની વાત છે અને એના માટે કોઈ સ્વતંત્ર કરતા પણ મને કરતા દેખાય છે એ મારું અજ્ઞાન છે ને એ દ્રષ્ટિને શું કરવાની છે કેળવવાની છે એમાં કોઈ જગ્યાએ ક્રિયા આવે તો બદલવાની સ્ટાર્ટિંગ એ અજ્ઞાન છે જો તો અમે ગલત ભી કરતા હું તો વો ભી કુદરત કા હી લાખો લોકો કી હિંસા કરકે રામ મોક્ષ મે ગયે હા યા ના તો ફિર ગલત નહીં કિયા થા सही किया था जो लोग मर गए वो सब दोषी थे तो फिर क्यों मोक्ष में गए राम रामायण में अर्जुन ने लाखों लोगों की हिंसा किया महाभारत में ठीक है तो जो लोग मर गए लाखों सैनिक वो दोषी थे मर गए ना तो उसके लिए अर्जुन दोषी थे वही अवतार में मोक्ष में गए क्यों